जो रहा न्यूज एट फोर आपनी साथे हूँ छु झरणा विसावदर एमएलए लख्यो छे मुख्यमंत्री ने एक पत्र जूनागढ़ में कोरोना की स्थिति अंगे रजूआत करवामां आवी छे अहीं बेड इंजेक्शन और ऑक्सीजन अंगे रजूआत करवामां आवी आ पत्र में तो आ तमाम की व्यवस्था करवा माटे हर्षद रिबड़ियाए मांग करी छे तो हॉस्पिटल में स्टाफ की अछत अंगे पण रजूआत करवामां आवी तो एमएलए द्वारा लखवामां आवे छे मुख्यमंत्री ने एक पत्र हर्षद रिबड़िया नामना धारासभ्य द्वारा जूनागढ़ में कोरोना की स्थिति अंगे मुख्यमंत्री ने पत्र लखी रजूआत करवामां आवी छे जेमां बेड ऑक्सीजन इंजेक्शन और ऑक्सीजन की मांग करवामां आवी छे तो साथ ज हॉस्पिटल में स्टाफ की अछत होवानुं पण कहेवामां आव्युं छे। आ तमाम जरूरियातो तात्कालिकपणे पूर्ण करवामां आवे जेना कारणे कोरोना दर्दियों ने झड़पथी सारवार मळी रहे ते माटेनी मांग करवामां आवी छे। અરવલ્લીના તમામ ઇધરા કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે। કોરોનાને પગલે મામલતદાર કચેરીના કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે। અરજદારોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આવશ્યક સંજોગોમાં જ અરજદારોને પ્રવેશ મળશે। અરવલ્લી કલેક્ટરે આ અંગેના આદેશ આપ્યા। अमदावाद सिविल कैम्पस में व्यवस्था करवामां आवी छे। कैम्पस में कुल 2312 दर्दीओ सारवार हेठळ छे। कैम्पस में कुल 97% बेड भरायेला छे। 24 कलाक में 348 दर्दीओ दाखल थया छे। 1200 बेडनी हॉस्पिटल में गईकाले 120 दर्दीओ एडमिट थया तो 12 दर्दीओ कैंसर हॉस्पिटल में सारवार हेठळ छे। 56 मंजुश्रीना कम्पाउंडर हॉस्पिटल में 70 यूएन मेहता हॉस्पिटल में सारवार हेठळ छे तो महीना में 86 तबीब आरोग्यकर्मी संक्रमित थया छे। महीना में कैम्पस में 624 आरोग्यकर्मी संक्रमित थया। ગઈકાલે જે બેડ વધ્યા એનાથી જે એમ્બ્યુલન્સની લાઈનો અહીંયા થતી હતી એ તરત જ ઓછી થઈ ગઈ। જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા ત્યારે જ અહીંયા 30-40 જેટલી એમ્બ્યુલન્સની લાઈન હતી પણ જે નવનિર્મિત જે હોસ્ટેલ છે યુએન મહેતાની એનું ઉદઘાટન થયું અને ત્યાં 50 પેશન્ટ મોકલ્યા એટલે તરત જ બધો લોડ અમારા ત્યાં ઓછો થઈ ગયો અને અહીંથી બધા પેશન્ટો ત્યાં શિફ્ટ થયા। तो आ साथे समाचारों भाजप प्रदेश अध्यक्ष सीआर पाटिले लीधी छे कोरोना की रसी। गांधीनगर की अपोलो हॉस्पिटल में रसी प्रथम डोज लीधो। कार्यकरों ने रसीकरण अभियान ने वेग आपवा माटे आह्वान कर्यु। तो गांधीनगर की अपोलो हॉस्पिटल में भाजपा प्रदेश प्रमुख सीआर पाटिल आज वेक्सिनेशन माटे पहुंचा था जहां आज कोरोना की प्रथम वेक्सिन मुकावी छे। त्यारबाद लोकोने पण वधुमां वधु वेक्सिन लेवा माटे अपील करी छे। भाजपा कार्यकर्ताओं पण लोकोने वेक्सिनेशन माटे जागृत करे ते माटेनी अपील सीआर पाटिले करी। आज तेमणे रसीनो प्रथम डोज लीधो छे अने साथे ज तेओए लोको पासे पण मेसेज आप्यो के कोरोनानी रसी लेवी ए हितावह छे अने वधुमां वधु लोकोए आ रसी मुकावी जोईए। तो साथे ज भाजपना अन्य कार्यकर्ताओ पण अभियानमां जोडाय अने वधुमां वधु लोकोने रसी लेवा माटे जागृत करे તે માટેની અપીલ પણ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી હતી। વધુ માહિતી સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે। મયુર, સીઆર પાટીલ આજે વેક્સિનેશન માટે પહોંચ્યા હતા અને તેઓએ પ્રથમ ડોઝ લીધો છે। જી બિલકુલ, આજે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમના પરિવાર સાથે આ પ્રથમ ડોઝ લીધેલો છે। તેમના ધર્મપત્નીએ પણ આજે જે વેક્સિન છે તે લીધેલી છે અને ખાસ કરીને જે વેક્સિનેશન કાર્યક્રમ છે તેને વધુ વેગવંતો બનાવવા માટે તેઓ અપીલ કરવાના છે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે હાલ વર્તમાન સમયની અંદર કોરોના મહામારી છે તેનો વ્યાપ વધી રહેલો છે તેને જોતા જે વેક્સિનેશન કાર્યક્રમ છે તે વેગવંતો બનાવવો ખૂબ જરૂરી છે અને તેને જ પગલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જે વેક્સિન લેવામાં આવેલી છે તેમના ધર્મપત્નીએ પણ તેમની સાથે વેક્સિન લીધેલી છે અને હવે ટૂંક સમયની અંદર જ તેઓ માધ્યમોને અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમને સંબોધન કરશે અને જાહેર જોગ જે સંદેશ છે તે પણ આપશે। જી બિલકુલ, લોકો વધુમાં વધુ વેક્સિન મુકાવે તે માટે લોકોને જાગૃત કરવામાં આવે તે માટે પણ ભાજપના કાર્યકર્તાઓને આ અંગે આહવાન કરવામાં આવ્યું હતું। મયુર જી બિલકુલ, હવે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સીધું સંબોધન કરશે। જી આભાર મયુર। તો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે વેક્સિનેશન માટે પહોંચ્યા હતા
गांधीनगर खाते गांधीनगर अपोलो हॉस्पिटल में तेओए वैक्सीन मुकावी हती અહીંયા સારવાર લીધી હતી એટલે ડૉક્ટર્સને બધાની ઈચ્છા પણ એવી હતી કે મારે અહીંયા જ વેક્સિન લેવું જોઈએ અને એટલા માટે મેં સુરતના બદલે અમદાવાદમાં વેક્સિન લેવાનું પસંદ કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે વેક્સિન માટે બધાને જે આહ્વાન કર્યું છે અને બધાના મનમાં જે ગેરસમજ ફેલાતી હતી એ ગેરસમજ પોતે દૂર કરી છે કે તમને પોતે બે વેક્સિન લીધી છે. અમે પણ એક તારીખ નક્કી કરીને ગુજરાતના જેટલા સાંસદો કે ધારાસભ્યો અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જે બાકી હશે અમે એક જ તારીખે બધા જ વેક્સિન એક સાથે લે એના માટેનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. ત્યાર પછી અમે એ જ કમિટીના સદસ્યો અથવા તો એમના ઘરના મેમ્બર જે 45+ છે એ દરેકને પણ મંડળ કે તાલુકાવાળી જે રીતે નક્કી થશે અનુકૂળ હશે રીતે એમનું પણ એક સાથે એક જ દિવસે આખું મંડળ અથવા આખો વોર્ડ પતી જાય અને બધા રક્ષણ લઈ શકે એ પ્રકારની રસ્તા ગોઠવીશું. કોરોનાની સામે લડવું હશે તો જે અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે વેક્સિન એ તમને આ લડાઈમાં ખૂબ મહત્વ. તો સી આર પાટિલ દ્વારા વેક્સિનેશન કરાવવામાં આવ્યું, પહેલો ડોઝ લીધો છે. હવે આજ પછી તેઓ 45 દિવસ બાદ બીજો ડોઝ ગ્રહણ કરશે અને સાથે જ વધુમાં વધુ લોકો તેઓ કોરોનાની વેક્સિન લે તે માટેની અપીલ પણ તેઓએ કરી. કોરોના કાળમાં રાહતના સમાચાર પણ સામે આવ્યા. મા કાર્ડની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. મુદ્દત પૂરી થઈ હોય તેને 3 મહિના વધારાયા છે. 31 માર્ચે પૂર્ણ થતી મુદ્દત 3 મહિના વધી છે. નાયબ મુખ્યમંત્રીએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપી. તો અમદાવાદમાં કોરોનાનો કેર સતત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ સ્થિત માંડવીની પોળમાં આજથી સ્વૈચ્છિક બંધ પડાશે. લગ્નની ખરીદી માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. સાંજે 5 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. માત્ર 50 લોકો સાથે યોજાતા લગ્નની તૈયારીઓ પણ હવે સમયનું પણ બંધન રહેશે. એટલે કે હવે માંડવીની પોળ કે જે સ્ટીલની ચીજ વસ્તુઓ અને વાસણો માટે જાણીતી છે ત્યારે અહીં હવે લગ્નની ખરીદી માટે પણ કેટલાક નિયમો લાગુ થશે. જ્યાં એક તરફ 50 મહેમાનો સાથે જ લગ્ન કરી શકાશે તેવો નિર્ણય આદેશ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. ત્યારબાદ હવે પોળોમાં ખરીદી કરવા માટે જતા લોકોએ પણ આ સ્વૈચ્છિક લોકડાઉનને ધ્યાને રાખવું પડશે. વડોદરા શહેર ભાજપે સ્વીકારી છે નવી જવાબદારી. ભાજપ મૃતકોના અસ્થિ વિસર્જન કરાવશે. ખાસવાડી સ્મશાનથી અસ્થિ વિસર્જન કરાવાશે. 60 મૃતકોના અસ્થિનું ચાંદોદમાં વિસર્જન કરવામાં આવશે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ અંગે જવાબદારી ઉપાડી લીધી છે.